નમસ્કાર મિત્રો, હું છું સોનલ દોમડિયા અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે જે ટેકટાકની તૈયારીની વાત કરી હતી એને આજથી શરૂઆત કરીએ છીએ. તો ટેકટાકની જે સ્પેશિયલ આપણો વિડીયો છે એ છે ગાણિતિક કોયડા ઉપર. મેઇન આપણો જે ટાઈમ લોસ છે એ ગાણિતિક કોયડામાં વધારે થાય છે, એટલે વિચાર્યું કે થોડી સહેલી રીતે કઈ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ. તો એ તમારી થોડી આજ આવશે એવું તો હું ન કહી શકું, પણ થોડી મેથડ શીખી લઈએ તો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ શકે. તો અત્યારે આપણે જે કોયડો લીધેલો છે, જો કોયડામાં તમને સમજૂતી મળતી હોય તો તમે કમેન્ટ જરૂર કરી દો ફટાફટ કે જે આ કોયડો છે એનો જે અહીંયા જવાબ છે તો આ જવાબ અહીંયા શું આવી શકે. તો એ તમે મને અત્યારે કમેન્ટ કરી અને જણાવી શકો ફટાફટ જો તમારે મગજમાં આવતું હોય તો. બાકી આપણે એને સોલ્વ તો કરાવી શકીએ છીએ. તો ચલો આપણે શરૂ કરીએ સોલ્વ કરવાનો આ કોયડો. કારણ કે આપણે બે ત્રણ કોયડા લેશું તો બી આપણો ટાઈમ છે એ જતો રહેશે. એટલે કે આપણો જે મગજ છે એ કેવી રીતે કોઈ બી કોયડામાં આપણે યુઝ કરવાનું છે એ તમારી સાથે વાત કરવાની છું હું. તો પહેલા આપણે લઈએ અહીંયા કે 22+4 છે. 22+4 તો અહીંયા 24 કેવી રીતે? તો આની એક મેથડ છે. તો સીરીઝ તમે જુઓ ને તો આ રીતે છે. જેમ કે આ 2 છે તો પેલા અહીંયા 2 આવ્યા, પછી 4 છે તો અહીંયા 4 લીધું. ઓકે, અહીંયા 1 છે તો અહીંયા 1 લીધેલો છે, અને અહીંયા 6 છે તો એ 6 મૂકેલા છે. તો તમે જુઓ તો આ જે સીરીઝ છે એ કાઢી દીધેલી છે. જેમ કે અહીંયા 8 છે તો અહીંયા 8 લીધેલા છે, પછી 2 તો અહીંયા છે. તો એવી રીતે અહીંયા ક્વેશ્ચન માર્ક છે તો તમને હવે મગજમાં આવી ગયું હશે કે અહીંયા આન્સર શું આવશે. તો 6 છે તો પેલા આવશે 6, અને જે 9 છે તો એની બાજુમાં આવશે 9. તો એબીસીડીમાં તમારે 69 જવાબ હોય તો તમારો એ આન્સર છે એ સાચો હોય. તો આ રીતે તમે કન્ફ્યુઝનમાં રહો કે 22+4 છે તો 26 થાય તો અહીંયા 24 કેમ. તો આ રીતે તમે મંજવણ મૂકો. પણ આપણે શું કરવાનું છે, કોયડાઓને બધી રીતે સોલ્વ કરીને જોઈ લેવાનું છે, નહીં તો તમારો ટાઈમ જ લોસ થશે. ફટાફટ બધી રીતે તમે જોઈ લેશો તો તમને જવાબ ફટાફટ આવડી જશે. તો આ હતો પહેલો કોયડો. હવે આપણે લઈએ બીજો કોયડો. તો મિત્રો, બીજો કોયડો તમારા માટે તૈયાર છે. જે આ કોયડો ચોખ્ઠું છે, આ રીતે કદાચ ગાણિતિક કોયડો પૂછાય તો તમે કેવી રીતે એને સોલ્વ કરશો. તો 4, 8 અને 16 છે તો તમે કેવી રીતે એને સોલ્વ કરશો. 4 અને 8 12 થાય છે તો સરવાળો છે નહીં. 5 અને 10 15 થાય છે, અહીંયા છે 20 તો એ સરવાળો પણ નથી બેસતો. 6 અને 12 6 અને 12 18 થાય છે તો શું અહીંયા શું આધાર આવી શકે. તો આ રીતે તમે જે કોયડા છે તો એને સોલ્વ કરી શકશો. પણ આપણી જે મેથડ છે એ ઠીક નથી બેસતી, તો અહીંયા સરવાળો આવશે નહીં, તો આપણે જે 18 આન્સર છે એ ખોટો પડશે. 4, 8, 12 12 ને 12 ને એમાં નાખેલા છે 4 તો થયા 16. બીજી રીતે આપણે આને સોલ્વ કરીએ તો 4 4 × 2 કરીએ તો થાય 8 8 × 2 કરીએ તો આવે 16. હવે 5 5 × 2 કરીએ તો આવે 10 10 × 2 કરીએ તો આવે 20. 6 તો 6 × 2 કરીએ તો 12, અને 12 × 2 કરો એટલે કયો જવાબ આવશે 24. તો આ રીતે તમે ઝડપથી તમારો આન્સર છે એ સોલ્વ કરીને લખી શકો છો. તો આ રીતે આનો કોયડાનો ઉકેલ છે. હવે જો મિત્રો, એબીસીડીમાં તો 18 પણ આપેલા હોય અને 24 પણ આપેલા હોય, તમે એનો સરવાળો કરી મૂકી દો તો તમારો આન્સર છે એ ખોટો પડે. હવે આપણે કરીએ છીએ શું કે ગાણિતિક કોયડો આવે એટલે આપણે માથું ખંજવાડવા માંડીએ અને ઉતાવળે સોલ્વ કરી અને આપણો એક માર્ક છે એ જવા દઈએ. પણ બે ત્રણ રીતે અને બે ત્રણ મેથડથી તમે જુઓ ને તો વાંધો ન આવે. મેં તમને પહેલી મેથડ જે કીધેલી એ અને આ મેથડ જે કીધેલી એ બંને અલગ છે. તો તમે આ જે મેથડો છે એ શીખી લો અને પછી કોઈ બી કોયડો આવે તો એ બે ત્રણ મેથડથી તમે સોલ્વ કરવાની કોશિશ કરો તો જરૂરથી એ ચોક્કસ સાચો થશે. બીજી એક વાત તો કે આ જે કોયડા છે મેં મારી રીતે જ બધા સોલ્વ કરી અને પરીક્ષાની તૈયારી કરેલી છે. મેં કઈ કોચિંગ ક્લાસ કરેલ નથી, કારણ કે કમેન્ટમાં મને પૂછેલું કે શું તમે કોચિંગ ક્લાસ કરેલ છે. તો ના, હું ક્યાંય કોચિંગ ક્લાસમાં જતી નહોતી, પણ આ રીતે મારી રીતે જ એક ચોપડો બનાવેલો અને બધી તૈયારી જાતે જ કરતી હતી. ગાણિતિક કોયડા હોય, રક્ત સંબંધ હોય, બધું હોય, તો આ રીતે મારી તૈયારી હતી. તો તમે કદાચ સોલ્વ કરી લીધો હશે કોયડો અને તમારી નોટ છે એમાં નોંધવી કરી લીધી હશે. તો હવે આપણે લઈએ ત્રીજો કોયડો. મિત્રો, આપણે જોઈએ ત્રીજો કોયડો. અહીંયા સરવાળો તમને એમ લાગે કે 1 અને 4 1 ને 4 5 થાય છે, બરાબર? તો તમને જવાબ મળી ગયો 5. તો 2 અને 5 2 ને 5 તો 7 થાય છે, તો 12 કેમ? તો અહીંયા જ આપણો મગજ કસાઈ જાય છે કે 12 આવ્યા કેવી રીતે. તો હવે આ જે ત્રીજી મેથડ છે એ તમારી સાથે શેર કરું છું. અહીંયા 1 અને 4
तो पांच जवाब आया हुए पांच अने पांच प्लस बे करवाना छे एटले आ पांच छे ने अहीं लेवाना छे पांच प्लस बे तो सात सात प्लस पांच करो तो आवशे बार थई गयुं हवे आया जो जवाब आवेलो छे एने आपणे अहीं लेवाना छे प्लस करीए बार प्लस त्रण तो पंदर पंदर प्लस छ करो एटले आवे एकवीस હવે જે એકવીસ જવાબ આવેલો છે એને આપણે પાછો આગળ લઈ લેશું એકવીસ તો એકવીસ પ્લસ ને આપણે અહીંયા લીધેલા છે તો હવે આ એકવીસ આઠ અને અગિયાર કેટલા થાય છે તો તમે કમેન્ટ કરીને ફટાફટ બતાવો અને હું તમારી સાથે શેર કરું છું આનો જવાબ પેલા આપણે લખીશું એકવીસ પ્લસ આઠ છે અને પ્લસ અગિયાર છે તો આઠ ને એક નવ નવ ને એક દસ પ્લસ અહીંયા આપણે વધી ચડશે એક બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર તો જવાબ આવ્યો ચાલીસ તો તમારે જે ઓપ્શનમાં ચાલીસ જવાબ આવેલો હોય એને તમે લખી શકશો તો આ હતી ત્રીજી મેથડ પહેલી મેથડ બીજી ના ત્રીજી ત્રણે ત્રણ અલગ છે ને જો તમે એને નોંધ કરેલી હશે તો તમને જરા પણ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો વિડીયો ગમે તો જરૂર લાઈક કરી દેજો અને મને કમેન્ટ કરીને જરૂર જણાવશો કે આવી રીતે જો તમને યુઝ થતો હોય તો બીજા પણ હું ગાણિતિક કોયડા છે તમારી સાથે શેર કરું જેનાથી ટેટ ટાટની એક્ઝામ માટે તમારે સારી રીતે પ્રિપરેશન થઈ રહે અને મિત્રો એક વાત કે જયારે પરીક્ષા આવવાની છે એવું વાત થઈ ગઈ છે તો તમે આ તૈયારી ચાલુ રાખો આજે આપણે ગાણિતિક કોયડા લીધેલા છે તમને જો સારો વિડીયો લાગેલો હોય ગાણિતિક કોયડા સારા લાગેલા હોય તો તમે મને જરૂર કહો કમેન્ટ કરો જેનાથી આપણે બીજો છે એ ગાણિતિક કોયડાનો વિડીયો બનાવીએ અને આજે બધું હું કરાવું છું પ્રિપરેશન એની એક નોટ રાખો અને નોટ બનાવો પછી છેલ્લે જયારે તમારે એક્ઝામ હોય ત્યારે નજર જ કરવાની રહી અને આ બધા તમારી તૈયારી થઈ જાય.